દોસ્તો, આગળ વધીએ પહેલાં સબસ્ક્રાઇબ બટન જરૂરથી દબાવો અને હા, બેલ બટન પણ દબાવો જેથી દરેકે દરેક વિડીયો જલ્દી મળી શકે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો પ્રેક્ટિકલ નંબર 5. આ પ્રેક્ટિકલ પોટેન્શિયોમીટરનો છે. આપણે આગળ પોટેન્શિયોમીટરનો પ્રેક્ટિકલ નંબર 4 જોઈ ગયા છીએ. તમને યાદ હશે એમાં બે સેલ હતા, લેકલાન્સર સેલ અને ડેનિયલ સેલ, અને બંનેના ઈએમએફની આપણે સરખામણી કરી હતી. આમાં આપણે પોટેન્શિયોમીટરનો ઉપયોગ કરીને આપેલા કોષનો આંતરિક અવરોધ શોધવો. દરેક કોષમાં આંતરિક અવરોધ હોય છે. મેં તમને થિયરીમાં ભણાવેલું છે કે જ્યારે ઇલેક્ટ્રોન બહારથી એક એના ધન દિશામાંથી ઋણથી ધન તરફ જાય છે, પછી એ ધનમાં જઈને પોતે એનર્જી મેળવવા માટે કોષના અંદરના વિસ્તારમાં ધનથી ઋણ પર જાય છે, તે દરમિયાન એને નડતો અવરોધ, જેને આપણે કોષનો આંતરિક અવરોધ કહીએ છીએ, એ આપણે પોટેન્શિયોમીટરની મદદથી શોધવાનો છે. સાધનોમાં પોટેન્શિયોમીટર, પ્રયોગ નંબર 4માં મેં પોટેન્શિયોમીટર વિશે બહુ વિસ્તૃત સમજાવી દીધેલું છે, બરાબર. પોટેન્શિયોમીટર આપણે જે લઈશું એ 400 સેન્ટીમીટર વાયરનો લઈશું, 4 મીટર વાયરનો. એનો જે વાયર હોય છે યુરેકા અને મેગ્નીનનો હોય છે, જેના પર તાપમાનની કોઈ અસર થતી નથી એટલે એની અવરોધકતા અચલ રહે છે, એટલે આપણે એનો ઉપયોગ કરીશું. પછી લેકલાન્સર સેલ, આપણે અહીંયા લેકલાન્સર સેલનો ઉપયોગ કરીશું. હું તમને લેકલાન્સર સેલ બતાવું છું. લાસ્ટ લેક્ચરમાં બંને સેલ વિશે બહુ ડિટેલમાં મેં તમને બતાવી દીધું છે. પછી એમીટર અવરોધ પેટી, રેઝિસ્ટન્સ બોક્સ 1 જે 0 થી 50 ઓહ્મની હોય નાની અવરોધ પેટી હશે. પછી 3 એકમાર્ગીય કળ, 1-વે કી. પછી ગેલ્વેનોમીટર, મોટી અવરોધ પેટી જેને રેઝિસ્ટન્સ બોક્સ 2 કહીશું, એ 0 થી 10,000 કિલો ઓહ્મની હશે. પછી નાનું રિયોસ્ટેટ, જોકી જોડાણ માટેનો વાયર. આપણે જે સૂત્રનો ઉપયોગ કરીશું એ આંતરિક અવરોધનું સૂત્ર, L0 - L / L0 × R, અને આ ગ્રાફ માટે આ સૂત્રનો ઉપયોગ કરીશું. તો આપણે આ સૂત્ર મુજબ મેળવીશું, ગ્રાફની ગણતરી આપણે બાદમાં કરીશું. તો પહેલાં અવલોકનો મેળવીએ એ પહેલાં જે રેઝિસ્ટન્સ આપણે નીકાળીશું, રેઝિસ્ટન્સ બોક્સનો, બોક્સ 1નો, એને અહીંયા નોંધીશું. પછી આપણે લંબાઈ મેળવીશું જુદા જુદા આર માટે, અને આ આંતરિક અવરોધ શોધીશું, અને આલેખ વખતે આની ગણતરી આપણે કરી દઈશું. તો સર્કિટ તરફ આવીએ. તો સર્કિટમાં આ પોટેન્શિયોમીટર છે. પોટેન્શિયોમીટરના 2 છેડા એ અને બી છેડા છે. એ છેડેથી 3 વાયર નીકળે છે, આમાં 2 આવે છે, અને પછી અહીંયા 2 ભેગા થાય છે, એટલે આપણે એ છેડેથી 3 વાયર નીકાળીશું. 3 વાયર પોઝિટિવ સાથે જોડા છે. લાસ્ટ વખતે પણ પોઝિટિવ સાથે આપણે જોડ્યા હતા, 2 કોષના પોઝિટિવ અને 1 આપણે જે ડ્રાઈવર સર્કિટમાં બેટરી વાપરીએ છીએ એનો પોઝિટિવ. અહીંયા જો ડ્રાઈવર સર્કિટ છે આપણી, એનો પોઝિટિવ, અને અહીંયાથી આપણા જે લેકલાન્સર સેલ વાપરીશું એનો પોઝિટિવ, અને બીજો એક રેઝિસ્ટન્સ બોક્સ 1માં જશે, અને એ ફરી પાછો K2માં થઈ અને રેઝિસ્ટન્સ બોક્સ 2 સાથે જોડાશે, અને K3 સાથે જઈ અને K3ના 2 છેડાથી આપણે ગેલ્વેનોમીટરમાં જોડીશું. આ તરફ ડ્રાઈવર સર્કિટમાં બેટરીનો નેગેટિવ છેડા સાથે આપણે શું જોડીશું? એમીટર. એમીટર સાથે કળ 1 જોડીશું, અને કળ 1 સાથે રિયોસ્ટેટ જોડીશું, અને રિયોસ્ટેટને ફરી પાછું બી સાથે જોડીશું. એક વખત રિયોસ્ટેટને સેટ કરીશું મિલિએમીટર માટે, પછી આખા પ્રયોગ દરમિયાન એ મીટરનું અવલોકન આપણે કોન્સ્ટન્ટ રાખીશું, કારણ કે આ ડ્રાઈવર સર્કિટ આપણને જે ઈએમએફ પૂરો પાડે છે એને આખા પ્રયોગ દરમિયાન અચલ લઈશું. અને આ છે આપણો કોષ, લેકલાન્સર કોષ. લેકલાન્સર કોષના સમાંતરમાં રેઝિસ્ટન્સ બોક્સ 1 મૂકીશું. આપણું રેઝિસ્ટન્સ બોક્સ 1 કયું છે? નાનું, કે જેથી એના આંતરિક અવરોધના બરાબર આપણે અવરોધ નીકાળીને એની આપણે સરખામણી કરી શકીએ. અને બીજો એક સુરક્ષા માટે આપણે રેઝિસ્ટન્સ બોક્સ 2 છે, જેમાંથી આપણે શરૂઆતમાં જ એક અવરોધ કાઢી દઈશું, ને પછી એને આપણે નલ ડિફ્લેક્શન માટે મેળવીશું. તો આ થઈ ગઈ આપણી સર્કિટ. સર્કિટનું જોડાણ અને સર્કિટના સાધનો આપણે ટેબલ પર જોઈ લઈએ. અહીંયા જોઈશું, જો અહીંયા મેં આ એ છે પોટેન્શિયોમીટર. આ પોટેન્શિયોમીટર તમને ખ્યાલ હશે, મેં આગળના પ્રયોગમાં સમજાવી દીધેલો છે, 4 વાયર છે આમાં, 1, 2, 3, 4, એટલે 400 સેન્ટીમીટરનો વાયર. એને માપવા માટે જે એ લો છો તો એ તરફથી તમારે માપવાનું, એ તરફથી માપો એટલે પહેલા વાયર માટે ઉપરનો સ્કેલ, બીજા વાયર માટે નીચેનો સ્કેલ, ત્રીજા વાયર માટે ઉપરનો સ્કેલ અને ચોથા વાયર માટે નીચેનો સ્કેલ.
કોઈ વખત પરીક્ષામાં તમને 10 તાર વાળો આપે તો 10 તાર વાળા માટે એ જ રીતે લેશો, એ આ તરફથી લેતા તો નીચેના સ્કેલથી માપો, બરાબર? તો જે માપવાનું છે એ સ્કેલ જ્યાંથી લો છો ત્યાંથી આપણે એ માપીશું. આ એ છે, તો એમાંથી મેં કેટલા વાયર લીધા છે? 3 વાયર લીધા છે. 3 વાયર લીધા છે, એમાં એક વાયર ક્યાં જાય છે? આપણે પહેલા ડ્રાઈવર સર્કિટ જોઈ લે. એક વાયર જાય છે બેટરીના પોઝિટિવમાં જાય છે, બેટરીના પોઝિટિવમાં, પછી બેટરીના નેગેટિવમાંથી ક્યાં જાય છે? એ મીટરમાં જાય છે. એ મીટરમાંથી કર આપણી K1 છે, આપણે એને K1 લખીશું, બરાબર? આ K1 લઈશું, કળ 1. હવે કળ 1 માંથી ક્યાં જાય છે? રિયોસ્ટેટમાં. રિયોસ્ટેટમાંથી આપણા બીમાં જાય છે. તો આપણી આ ડ્રાઈવર સર્કિટ પૂરી થઈ ગઈ. હવે આમાંથી બીજા બે વાયર હતા, એમાંથી એક વાયર સીધો જ ધન છેડા સાથે જાય છે. હવે એનો ઋણ છેડો છે, આ ઋણ છેડાને આપણે આ ઝીંકના સળિયા સાથે જોડીએ છીએ, જરૂર હશે ત્યારે જ મૂકીશું. એ જાય છે કળમાં, જાય છે કળમાંથી એને સમાંતર એક રેઝિસ્ટન્સ બોક્સ મોટો ગોઠવેલો છે, અને એમાંથી ગેલ્વેનોમીટરમાં એક વાયર લઈ અને જોકી કી જોડેલ છે. અને બીજો જે પોઝિટિવ છેડો છે એ સીધો ક્યાં જાય છે? રેઝિસ્ટન્સ બોક્સ 1 માં, 1 માંથી કળમાં જાય છે. આ કળ આપણી K2, યાદ રાખશો આ કળ કઈ છે? K2. અને આ કળ આપણી છે K3. જરૂર પડે એ પ્રમાણે તમે કળ K1, K2 અને K3 યાદ રાખશો. તો આ થઈ ગઈ આપણી સર્કિટનો જોડાણ. હવે તમારે શું કરવાનું છે કે પહેલું L0 લેવાનું છે, એ ખાસ યાદ રાખજો. અવલોકનોમાં પહેલું L0 રીડિંગ લેવાનું છે. આ L0 રીડિંગ અવલોકનની શરૂઆતમાં પણ લેશો અને અંતમાં પણ લેશો, બરાબર? તો L0 રીડિંગ લેવા માટે તમારે સૌ પ્રથમ તમારી સર્કિટમાં આ ઝીંકના સળિયાને આની અંદર મૂકી દેશો, પછી અવરોધ બોક્સમાંથી મોટો એક સુરક્ષા અવરોધ, મેં 10,000 ઓહ્મનો અવરોધ, 1,000 ઓહ્મનો અવરોધ અહીંયાથી મેં કાઢી દીધેલો છે, અને પછી તમે અહીંયાથી નલ ડિફ્લેક્શન લઈ લો. બેટરીને જેવી ચાલુ કરશો કે તમને આ ગેલ્વેનોમીટર એક આ છેડે, એક પહેલા છેડે બતાવશો તો ગેલ્વેનોમીટર આ બાજુ બતાવશે, અને બીજા તાર પર બતાવશો તો ગેલ્વેનોમીટર આ તરફ બતાવશે. બે વિરુદ્ધ દિશામાં બતાવે છે એટલે આપણું નલ ડિફ્લેક્શન 0 પોઈન્ટ અહીંયા જ છે. હવે આપણે એક એક તારને ટચ કરતા જઈશું. આ તરફ બતાવે છે, હજુ આ તરફ બતાવે છે, હવે આ તરફ બતાવે છે, મતલબ બીજા અને ત્રીજાની વચ્ચે હોઈ શકે, હોઈ શકે ને? તો આની આ તરફ જઈશું, હજુ આ તરફ બતાવે છે, આ તરફ બતાવે છે, આ તરફ જઈશું. હા, આપણને 0 પોઈન્ટ તરફ મળે છે. હા, જો અહીંયા આપણને 0 પોઈન્ટ મળી ગયું. જરા બતાવશો, આ વાયર નીચે લઈ લઉં હું. આ 0 પોઈન્ટ મળી ગયું. 0 પોઈન્ટને તમે માપશો અહીંયાથી આમ લઈને. કયો વાયર છે? અહીંયાથી જો, પહેલો, બીજો અને ત્રીજો વાયર. તો પહેલા બે માટે કેટલું થયું? 200, અને ત્રીજા માટે આપણે કયું માપવાનું છે? નીચેવાળું. નીચેવાળું માપશો એટલે કેટલું થશે? 78, 278. ઓકે, ખ્યાલ આવ્યો? આ પહેલાનો 100, અને આ તરફનું નીચેનો સ્કેલ માપવાનું છે એટલે 278. જોઈ શકો છો 278. તો હવે આપણે 278 L0નું રીડિંગ આપણે નોંધી લઈશું. પ્રયોગની શરૂઆતમાં 278 સેન્ટીમીટર, એનો ઉપયોગ આપણે સૂત્રમાં કરવાનો છે, પછી અંતે પણ આનું નોંધીશું રીડિંગ. હવે યાદ રાખશો આ રેઝિસ્ટન્સ બોક્સ કયો છે? 1 માંથી. રેઝિસ્ટન્સ બોક્સ 1 માંથી અનુક્રમે અવરોધ કાઢશો. આપણે શરૂઆત કરીએ 10 ઓહ્મથી, તો આ 10 ઓહ્મનો અવરોધ મેં લઈ લીધો. 10 ઓહ્મનો અવરોધ લઈ અને K2ને બંધ કરી દેશો. K2ને બંધ કર્યા બાદ ઝડપથી અહીંયા રીડિંગ નલ ડિફ્લેક્શન લઈ લેશો. જોઈ લેશો 0 પોઈન્ટ બતાવે છે, બતાવે છે. તો અહીંયા નલ ડિફ્લેક્શન લઈ લેશો. 0 પોઈન્ટ બહુ જલ્દી મળી જાય છે તમને આ તરફ.
હા તો શૂન્ય પોઈન્ટ બહુ જલ્દી મળે છે તમને, આ કોષને હટાવી દઉં જરા આ તરફ એટલે તમને શૂન્ય પોઈન્ટ દેખાય. તો ઓલમોસ્ટ મને હા 36 પર મળે છે, જો 36 પર મળે છે, દેખાય છે 36, કારણ કે એથી સ્ટાર્ટ થયું છે ને, તો 36 પર મળે છે. હવે હું કે ટુને નીકાળી દઈશ અને આ 36ને નોંધી લઈશ. તો અહીંયા મેં કેટલો અવરોધ નીકાળ્યો પહેલા માટે, 10 ઓહ્મનો નીકાળ્યો, 10 ઓહ્મનો નીકાળ્યો. અહીંયા મને કેટલું મળ્યું? 36. ઓકે, 1/r ની ગણતરી આપણે આલેખ માટે પછીથી કરી લઈશું. આ ગણતરી કરવી હોય તો તમે કરી શકો છો. L0 - L કેટલું છે આપણું? 278, પણ છેલ્લે કરશો કારણ કે એક બીજી વખત છેલ્લે માપીશું આપણે. તો L0 - L/L × r કરી અને ગણતરી કરી શકો છો તમે. ઓકે, લાવી જુઓ જરા. L0 - L/L × r. ત્યાં સુધી હું બીજું રીડિંગ લઈ લઉં. જો બીજા રીડિંગ માટે શું કરશો? અહીંયા બીજા રીડિંગ માટે આ 10 ઓહ્મ હતો ને, 10 ઓહ્મનો અવરોધ, એના બદલે હવે શું કરશો? 20 ઓહ્મનો અવરોધ લગાવશો. તો આ 10 ઓહ્મની જગ્યાએ 20 ઓહ્મ કરી દીધો. હવે ફરીથી K2 જોડી અને ઝડપથી નલ રિફ્લેક્શન લઈ લેશો, શૂન્ય પોઈન્ટ. તો શૂન્ય પોઈન્ટ ધરાવતો બિંદુ આપણને અહીંયા મળે એમ છે. હા, શૂન્ય પોઈન્ટ ધરાવતો બિંદુ આપણને અહીંયા મળી ગયો. કેટલે મળે છે જોશો તમે? ઓલમોસ્ટ 69 મળે છે, 69. આ પહેલા તારને જોશો તો ઓલમોસ્ટ 69 મળે છે, 69. 0 નથી આવ્યું, 0 આપણે સેટ કરી લઈએ, હજુ અમુક સમયમાં ખસી જાય એમ છે. હવે બરાબર છે, 64 મળે છે આપણને, 0.64. હવે આને નીકાળી દેશો ઝડપથી કીને ને આને નોંધી લેશો. અહીંયા 2 કેટલા ઓમ લીધા આપણે? 20 ઓમ. તો અહીંયા કેટલા? 64. ઓકે, હવે અહીંયા ત્રીજા માટે કેટલા ઓમ લઈએ? 30 ઓમ લઈએ, બરાબર. તો અહીંયાથી હવે 20 નીકાળેલો છે, સાથે હવે કેટલો નીકાળી દઈએ? 10 બીજો, એટલે 30 ઓમ. આપણે ઝડપથી કેમ રીડિંગ લઈએ છીએ? કે ગેલ્વેનોમીટરને નુકસાન ન પહોંચે એ માટે. તો અહીંયા હવે ફરીથી શૂન્ય બિંદુ લઈએ, કનેક્શન ક્યાંય લૂઝ ન હોય બધી કીને. હા, આપણે K2 લગાવવાની બાકી છે. આપણને 0.K2 લગાવ્યું એટલે ઓલમોસ્ટ 87 પર મળે છે, ખસી જાય છે ઝડપથી. 85 પર મળે છે, 85. હવે K2ને નીકાળી દઈશું અને આને નોંધી લઈશું. અહીંયા કેટલું મળ્યું આપણને? 85. પેલી ગણતરી તમે કરતા રહેજો એટલે આપણે છેલ્લે નોંધી શકાય. હવે ચોથું રીડિંગ, ચોથા રીડિંગમાં અહીંયા કેટલું લઈશું? 40. ઓકે, તો અહીંયાથી હું 20 ને 20, 40 ઓહ્મ નીકાળી દઉં છું અને K2ને લગાવી દઈશ. K2ને લગાવીને ફરીથી 0 પોઈન્ટ મેળવી લઉં ઝડપથી. મળે છે મને 96 પર 0 પોઈન્ટ મળે છે. તો હવે આ K2 ફરીથી નીકાળી દઈશું અને આને 96 નોંધી લઈશું, ઇટ ઇઝ 96. હવે પાંચમું રીડિંગ લઈએ. પાંચમા રીડિંગમાં અહીંયા કેટલા લઈશું? 50 ઓહ્મ. તો અહીંયાથી હવે હું 40 નીકાળેલો છે, જોશો જરા, 40 નીકાળેલો છે. હવે બીજો 10 નીકાળી દઈશ અહીંયાથી, એટલે કેટલો થઈ ગયો? 50. અને હવે કળ K2ને હું લગાવી દઈશ. કળ K2ને લગાવી અને ઝડપથી 0 પોઈન્ટ મેળવવા પ્રયત્ન કરીશ. શૂન્ય પોઈન્ટ મળે છે મને, 106. હા, 106 પર મળે છે, 106 પર 0 પોઈન્ટ મળે છે. ધીસ ઇઝ 10.
6. હવે અવલોકનના અંતે ફરી બીજી વખત L0 માપી લેવું તમારે. L0 માપવા માટે એ જ પદ્ધતિ છે. આપણે K2 નીકાળેલી હોવી જોઈએ, સુરક્ષા અવરોધ અહીંયાથી નીકાળેલો છે, બરાબર. એક વખત ફરીથી નલ ડિફ્લેક્શન લેવા પ્રયત્ન કરીએ. વન ટુ એકવાર ફરી જોઈ લઈએ, આને મૂકી દઈએ, આ બધા લગાવી દઈએ. એક 1000 ઓહ્મ નો અવરોધ નીકળેલો છે. ટુ હંડ્રેડ ટેન મળે છે આપણને. આગળ કેટલું મળ્યું તો 278. L0 210 લઈશું, જેટલું મળે એટલું લઈ લઈશું. તમે હવે આનો એવરેજ લઈ લો બંનેનું. 278 પ્લસ 210 કેટલો થાય છે? ભાગ્યા 2 કરી જુઓ, 244. તો એવરેજ કેટલો થશે? 244. આ 244 ને લઈ અને અહીંયા કેલ્ક્યુલેશન તમે કરી જુઓ. 244 ને લઈ અને કેલ્ક્યુલેશન કરી જુઓ. જો 244 માઇનસ 36 ડિવાઈડેડ બાય 36 ઇન્ટુ 10 કેટલા થાય છે? 244 ઓછા 36 ભાગ્યા 36 ગુણ્યા 10 57 પોઈન્ટ, હા અહીંયા થાય છે 57.77. હા, આપણા આંતરિક અવરોધ આટલો જ છે, 55 થી 60 ની આસપાસ છે. અહીંયા કરી જુઓ કેટલા થશે? 244 ઓછા 264 ભાગ્યા 264 ગુણ્યા 20 56.25. હવે અહીંયા આગળ 244 ઓછા 85 ભાગ્યા 85 ગુણ્યા 30 56.12. ત્રીજું રીડિંગ આવે છે 56.12. અને 244 ઓછા 96 ભાગ્યા 96 ગુણ્યા 40 61.10. ઓકે, હવે 244 ઓછા 106 ભાગ્યા 106 ગુણ્યા 50 65.09. આનો એવરેજ કાઢી લો તમે. ચલો એવરેજ આર ડાયરેક્ટ જ નીકાળી લો. R1 પ્લસ R2 પ્લસ R3 પ્લસ R4 પ્લસ R5 બાય 5 કરી જુઓ કેટલો થાય છે. 1, 2, 3, 4 અને 5 અવલોકન છે એટલે 5 નો સરવાળો ભાગ્યા 5 કરી દઉં. 59.38 ઓહ્મ આવે છે. હવે ગ્રાફ દોરવા માટે આપણે ગ્રાફ ટેબલ પર જઈએ. જો વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે ગ્રાફ બનાવીએ. આપણે હમણાં બોર્ડ ઉપર અવલોકનો લીધા ત્યારે આ બંને ભાગ આપણે ખાલી રાખેલા હતા. તો 1/r એટલે 1/10, તો 1/r.1, 1/20, 0.05, 1/30, 0.33, 1/40, 0.025 અને 50, 1/50, 0.020. એટલે 1/r ની વેલ્યુ લઈએ ને એ જ પ્રમાણે 1/l ની વેલ્યુ આપણને આ રીતે મળે છે. હવે આ સરેરાશ આપણે મેળવી લીધું છે, મેં તમને બોર્ડ ઉપર સમજાવી દીધું છે. તો આ r ની વેલ્યુ આપણે સરેરાશ દ્વારા આર્યા પ્રાયોગિક મળે છે. હવે આલેખ આપણને તમે તમારી પ્રેક્ટિકલ બુકમાં જોશો એટલે તમને ખ્યાલ આવશે. જો પ્રેક્ટિકલ બુકને જરા ધ્યાનથી જુઓ, એમાં તમને કહેલું છે. જરા હું ઝૂમ કરી દઉં એટલે તમને દેખાય. જો પ્રેક્ટિકલ બુકમાં બતાવેલું છે કે એક્સ અક્ષ પર 1/l ને વાય અક્ષ પર 1/r લઈ ને 1/l અને 1/r અને 1/lનો આલેખ દોરો. હવે તમને પ્રેક્ટિકલ બુકમાં આવો આલેખ પણ આપી દીધો છે.
અને તમને કહ્યું છે કે તમે મૂકેલા જે બિંદુ છે, આ જે છે તમે મૂકેલા બિંદુની શક્ય તેટલી નજીકથી સુરેખા દોરો, વાય અપન ઋણ અંતઃખંડ વન અપન આનું મૂલ્ય આપે છે. મતલબ તમે જે આલેખ દોરશો એ આલેખને સીધો લંબાવશો ને અહીંયા આગળ, એટલે વાય અક્ષ પર અહીંયા કાપશે આ જગ્યાએ. તો આ જે અંતઃખંડ છે શૂન્યથી આ અંતઃખંડ, એ તમને વન અપોન આરનું મૂલ્ય આપે છે. વન અપોન આરનું મૂલ્ય આપે છે, પછી તમે એનું વ્યસ્ત લેશો એટલે તમને આર મળી જશે. તો મેં પણ અહીંયા આલેખ દર્શાવ્યો છે, હું તમને બતાવી દઉં. મેં આલેખ બનાવેલો છે, આપણે પોઈન્ટ ટુ પોઈન્ટ બધા આલેખ સમજીએ. હજુ થોડું ઝૂમ આઉટ કરી દઉં જેથી તમે જોઈ શકો. તો જો આ છે મારા અવલોકનો, એના આધારે મેં બનાવેલા ગ્રાફ બતાવું છું તમને. આ છે મારો ગ્રાફ. મેં એક્સ અક્ષ પર 1 સેન્ટીમીટર 0.002 અને વાય અક્ષ પર 1 સેન્ટીમીટર 0.01 લીધો છે. તો આ બધા જ પોઈન્ટ મૂક્યા છે. જો હું વેલ્યુ તમને બાજુ બાજુમાં મૂકીને બતાવું એટલે તમને ખ્યાલ આવશે કે પહેલી વેલ્યુ છે વન અપન આરની, તો વન અપન આરની વેલ્યુ 0.1, અને આ તરફ વન અપન આરની વેલ્યુ, તો આ વન અપન આરની 0.1, અને અહીંયા આગળ લીધેલી છે. ઓકે, અહીંયાથી નીચેથી સ્ટાર્ટ કરીએ. વન અપન આરની પહેલી જે 0.1 છે ને, એ 0.1 થેટ અહીંયાથી સ્ટાર્ટ કરેલી છે. એ થોડું આગળ બિંદુ છે, પણ બીજી વેલ્યુ 0.50. તો 0.50 માટે અહીંયા ગયા આપણે આ વેલ્યુ, તો આપણને 0.015, તો અહીંયાથી 0.015 મળે છે. પછી 0.33 વાળું પોઈન્ટ આવે, 3 પછી ઉપર લીધું 0.33 માટે 0.117 મળે છે. પછી એ જ રીતે 0.25 માટે અહીંયા 0.104 મળે છે, અને 0.20 માટે અહીંયા 0.094, તો એપ્રોક્સિમેટ 100ની અંદર 0.94. તો મને આ પોઈન્ટ મળ્યા છે. હવે આ પોઈન્ટને જોડી અને આમ મેં જોડી અને એક અંતઃખંડ ખેંચ્યો છે ગ્રાફ. આ પ્રમાણે એક ગ્રાફ ખેંચ્યો છે ને, એને લંબાઈ અને અહીંયા સુધી લીધો છે, અહીંયા સુધી. તો આ જે છે મારો અંતઃખંડ છે, આર્ય અંતઃખંડ છે, આર્ય અંતઃખંડ. આ કિંમત 1/r આપે છે. આ કિંમત કેટલી હોઈ શકે? જો આ 0 થી 1 એટલે 0.01, ને એનાથી અડધાથી થોડું આગળ છે એટલે આઈ થિંક 0.016 લઈ શકીએ. આ 1/rનું મૂલ્ય અહીંયા લખી દઈએ આપણે આલેખ પરથી, અહીંયા આની અંદર લખીએ. તમે અંતઃખંડ પર ધ્યાન આપો, અંતઃખંડ પર આલેખ પરથી પરથી વાય અંતઃખંડ, થોડું આ તરફ લઈ લઈએ, દેખાતો હશે તમને. વાય અંતઃખંડ 1/r બરાબર 0.016 સેન્ટીમીટર થાય છે. ઓકે, એ આપણને સેન્ટીમીટર મળે છે. આપણે તો પછી 1/r લઈશું એટલે ઓહમમાં મળશે ના, ઓહમ ઇન્વર્સ છે આપણે, આ એકમ ઓહમ ઇન્વર્સ છે. હવે એના પરથી આર બરાબર કેટલા થશે? તો કે 1/0.016 લેવું છે, તો આપણે લઈ લઈએ 1/0.016 ઇક્વલ ટુ 62.5. 1/0.016 ઇઝ ઇક્વલ ટુ 62.5. તો આપણને અહીંયા આર બરાબર 62.5 ઓહમ મળે છે. તો આ લગભગ આપણને અહીંયા ઓહમ ઇન્વર્સનો હવે શું થઈ જશે? ઓહમ થઈ જશે. તો આલેખ પરથી આપણને આ મૂલ્ય મળે છે, અને પ્રયોગ પરથી, કોષ્ટક પરથી આપણને આર્ય મૂલ્ય મળે છે. તો લગભગ બંને એપ્રોક્સિમેટ 60ની નજીક છે, એટલે આ પણ 60 ઓહમ છે, ને આને પણ તમે એપ્રોક્સિમેટ 60 ઓહમ લખી શકો.
એટલે આ બંને નજીક જ છે. 2-5 ઓહ્મનો તફાવત હોઈ શકે, એનાથી વધારે તમારે તફાવત આવે નહીં. પણ આલેખ તમારે પરફેક્ટલી સ્કેલમાં લઈ અને એનો આ અંતખંડ લેવાનો છે. તો આ તમારો આલેખ, તમારું અવલોકન કોષ્ટક અને બધાને પિનઅપ કરી અને પરીક્ષકને આપશો એટલે તમારો પ્રેક્ટિકલ કમ્પ્લીટ પૂરો થઈ જશે.